આજે આપણે બે વિશિષ્ટ ત્રિકોણ પૈકી સમજવી બાજુ અને સમબાજુ ત્રિકોણ વિશે જોઈશું તેમાં સૌથી પહેલાં સમબાજુ ત્રિકોણ વિશે સમજીએ જે ત્રિકોણમાં બધી બાજુ સમાન લંબાઈની હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે અહીં આપ જોઈ શકો છો કે ત્રિકોણ એ બી સી તેની દરેક બાજુની લંબાઈ દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે એટલે કે તે સંબાજુ ત્રિકોણ છે હવે આ ત્રિકોણ એ બી એક નકલ આપણે તૈયાર કરી છે જે તેની ઉપર આપણે ગોઠવીએ અને ચકાસીએ કે તે બરાબર બંધ બેસતી આવે છે કે નહીં તો અહીં જોઈ શકાય છે કે ત્રિકોણ એ જે આપણે કાગળ પર ચોંટાડેલો છે તેની પર તેની નકલ મૂકતા એકદમ બંધ બેસતી આવે છે હવે તેને ફેરવતા જોઈએ કે તેના ખૂણાઓમાં શું જોવા મળે છે તો અહીં જોઈ શકાય છે કે ત્રિકોણ એબીસીને ઘડિયાળની દિશામાં ફેરવતા તેના ખૂણાઓ પણ એકબીજા પર બંધ બેસતા આવે છે આ રીતે હજી એકવાર ફેરવીને આપણે ચકાસી શકીએ કે સમબાજુ ત્રિકોણના ખૂણાઓ એકબીજા પર બરાબર બંધ બેસતા આવે છે એટલે કે ત્રિકોણ એ સી કે જે સમબાજુ ત્રિકોણ છે તેની બધી જ બાજુઓ સમાન છે અને તેના બધા ખૂણાઓ પણ સમાન છે આપણને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંસી છે આથી કહી શકાય કે દરેક ખૂણાનું માપ સાહીઠ અંશ થાય હવે ત્રિકોણના બીજા પ્રકાર સમદ્વી બાજુ ત્રિકોણ વિશે જોઈએ સમદ્વી બાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓની લંબાઈ સમાન છે અહીં ત્રિકોણ એક્સ વાય ઝેડ આપેલ છે જેમાં એક્સ વાય અને એક્સ ઝેડ બંને બાજુઓની લંબાઈ નવ પોઈન્ટ છ સેમી છે હવે આ ત્રિકોણને એક્સ બાજુથી વાળીએ અને ચકાસીએ કે તેના વાય ખૂણા અને ઝેડ ખૂણા શું જોવા મળે છે તેને વચ્ચેથી વાળતા જોઈ શકાય છે કે તેના બંને ખૂણા ખૂણો વાય અને ખૂણો ઝેડ બંને એકબીજા પર બંધ બેસતા આવે છે તેને વચ્ચેથી એક ગળી પાડીએ અને તેને ખોલી નાખતા આપણને બાજુ વાયઝેડનું મધ્ય બિંદુ મળશે અહીં જોઈ શકાય છે કે ખૂણો વાય અને ખૂણો ઝેડ બંને એકબીજા પર બંધ બેસતા આવે છે આથી કહી શકાય કે સમદ્વિબાજુ બાજુ ત્રિકોણમાં સમાન લંબાઈ ધરાવતી બાજુઓની સામેના ખૂણા પણ સમાન હોય છે આમ સમદ્રી બાજુ ત્રિકોણમાં બે બાજુઓ સરખી અને સરખી બાજુની સામેના ખૂણાના માપ પણ સરખા થાય છે અહીં બાજુ ઝેડને આધાર અને ખૂણો વાય અને ઝેડને આધાર ખૂણા કહે છે હવે ઉદાહરણ દ્વારા આ ગુણધર્મોનો ઉપયોગ કરીને ખૂણાઓના માપ શોધીએ અહીં ઉદાહરણ એકમાં નીચે આપેલ આકૃતિમાં એક્સનું માપ શોધો આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ એ બી સીમાં બાજુઓ એ બી અને એસીના માપ સરખા છે આથી તેની સામેના ખૂણાના માપ પણ સરખા થશે આથી લખી શકાય કે એ બી બરાબર એસી માટે તેની સામેના ખૂણા પણ સરખા એટલે કે એક્સ બરાબર ચાલીસ અંશ અહીં આપણે સમજવી બાજુ ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કર્યો તે જ રીતે બીજા ઉદાહરણને જોઈએ બીજા ઉદાહરણમાં ત્રિકોણ પી ક્યુ અંદર ખૂણો ક્યુ એક્સ આપ્યો છે અને ખૂણા આરનું માપ પિસ્તાળીસ અંશ છે જ્યારે બાજુઓ પીક્યુ અને ક્યુઆર સમાન લંબાઈ ધરાવે છે માટે લખી શકાય કે પીક્યુ બરાબર ક્યુ સમાન લંબાઈ ધરાવતી બાજુઓના સામેના ખૂણા પણ સમાન થશે માટે લખી શકાય કે ખૂણો આર બરાબર ખૂણો પી માટે ખૂણા પીનું માપ પણ પિસ્તાળીસ અંશ થશે હવે ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મનો ઉપયોગ કરી આપણે ખૂણો ક્યુ એટલે કે એક્સ શોધીશું માટે લખી શકાય કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર એકસો એંશી ખૂણા પીનું માપ પિસ્તાળીસ અંશ છે ખૂણા ક્યુનું માપ x આપેલ છે ખૂણા નું માપ પિસ્તાળીસ અંશ છે બરાબર એકસો અંશ માટે x વત્તા નેવું અંશ બરાબર એકસો અંશ માટે x બરાબર એકસો ઓછા નેવું માટે આ ઉદાહરણમાં એક્સની કિંમત નેવું અંશ મળશે અહીં આપણે બાજુ ત્રિકોણના ગુણધર્મ અને ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે આમ સમબાજુ ત્રિકોણના ગુણધર્મો અને બાજુ ત્રિકોણના ગુણધર્મોનો ઉપયોગ કરીને ત્રિકોણમાં કોઈ એક ખૂણો અથવા તો બે ખૂણા આપ્યા હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધી શકાય છે